ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણી સંબંધિત પડે પડના મહત્વના સમાચાર. સૌથી પહેલા, સૌથી સચોટ, સૌથી ઝડપી, ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર. ત્યારે પ્રચારનો છેલ્લો દિવસ છે અને બઝર પણ વાગી ચૂક્યું છે, એટલે કે મહત્વપૂર્ણ સમાચાર રાજકારણને ચૂંટણીને સંબંધિત મળી રહ્યા છે. ખેડાની આ વાત છે કે જ્યાં નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં કરવામાં આવ્યો. પ્રચાર ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં રોડ શો કરવામાં આવ્યો છે. નડિયાદ વિધાનસભા કાર્યાલયથી ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ આ રોડ શોમાં ઉપસ્થિત, બાઇક રેલી સાથે બજારમાં ભવ્ય રોડ શો. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેડાથી, કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં રોડ શોમાં ઉતર્યા છે. ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ છે કે જેઓના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નડિયાદ વિધાનસભા કાર્યાલયથી ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે અને મોટો કાફલો પણ તેઓની સાથે આ રોડ શોમાં નીકળ્યો છે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ આપણને અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે એડી જોડીનું જોર લગાવીને ભાજપ દ્વારા અંતિમ તબક્કામાં જ્યારે આ પ્રચાર પહોંચ્યો છે ત્યારે કરવામાં આવી રહ્યો છે. કારણ કે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યારે કોઈ પણ પક્ષ દ્વારા ન તો રેલી કરવામાં આવશે, ન તો રોડ શો, ન તો જાહેર સભાને સંબોધવામાં આવશે. એટલે કહી શકાય કે ઝંઝાવાતી પ્રચાર કરવાનો આ અંતિમ દિવસ અને 6 વાગ્યા સુધીનો જ સમય છે તમામે તમામ પક્ષ પાસેથી. ત્યારે ખેડાના નડિયાદમાં પણ ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી કે જેઓ આ રોડ શોમાં જોડાયા છે, અહીં ખેડા લોકસભા ભાજપના જે ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ, તેઓના સમર્થનમાં ભાજપના ઉમેદવારને જીત અપાવવાના મંત્ર સાથે તેઓ આ પ્રચાર કરી રહ્યા છે. રોડ શોમાં તેઓ જોડાયા છે. ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ બાઇક રેલી સાથે પ્રચાર કરી રહ્યા છે. કારણ કે સાંસદ દેવુસિંહને વધુ એક વખત રિપીટ કરવામાં આવ્યા છે, ભાજપે વિશ્વાસ વ્યક્ત કરીને તેઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે દેવુસિંહના સમર્થનમાં ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવીને અંતિમ તબક્કાનો આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યારે આ રીતે કોઈ પણ પક્ષ પ્રચાર નહીં કરી શકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકાશે, ખાટલા બેઠક થઈ શકે છે, પરંતુ આ રીતે ભવ્ય રેલી કે રોડ શોનું આયોજન થકી કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ દ્વારા પ્રચાર નહીં થઈ શકે. આચારસંહિતા ભંગનો લાગુ પડી શકે છે નિયમ, અને તેને જ ધ્યાનમાં રાખીને હવે તમામ પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવીને અંતિમ તબક્કાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નડિયાદના આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મુખ્યમંત્રી ખુદ અહીં પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અહીં રેલીમાં જોડાયા છે. બાઇક રેલી તેઓના દ્વારા કાઢવામાં આવી છે. ભાજપનો કેસ, ટોપી અને ઝંડા સાથે ભાજપનો પ્રચાર નડિયાદના રોડ પર આપણે જોઈ શકીએ છીએ. નડિયાદના બજારમાં અત્યારે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત લોકોનું અભિવાદન પણ ઝીલવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની ફોજને પણ ઉતારવામાં આવી છે.